બાંગ્લાદેશી 14 વર્ષીય સગીરાને બાંગ્લાદેશના મોહસીને બેંગ્લોરના મિલન ખલીલને 50,000માં વેચી હતી. મિલનને ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલે બેંગ્લોરથી ઝડપ્યો છે. મિલન ખલીલ મુસ્લિમ સગીર યુવતીઓને વેશ્યાવૃત્તિમાં વેચવાની દલાલી કરતો હતો. મિલને શરૂઆતમાં બેંગ્લોરમાં સગીરાને સ્પામાં દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દઈ થોડા સમય પછી મુંબઈની મહિલા ફિરોઝા ઉર્ફે નીતુ અલમીન શેખને વેચી દીધી હતી. મુંબઈમાં પણ નીતુએ સગીરાને સ્પામાં દેહ વ્યાપારના ધંધામાં ધકેલી પછી સુરતમાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ ગ્રાઉન્ડની બાજુમાં ઇન્ફિનિટી હબમાં ચાલતા સ્પામાં દલાલ મારફતે વેચી દીધી હતી. સગીરાએ ગ્રાહકના ફોન પરથી બાંગ્લાદેશમાં રહેતી માતાને ફોન કર્યો હતો, જેના આધારે સ્પામાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. હજુ આ કેસમાં મુખ્ય સૂત્રોદ્ધાર બાંગ્લાદેશી મોહસીન હજુ ફરાર છે. મિલનને 1.5 વર્ષ પહેલાં મોહસીને વેચી હતી. અત્યાર સુધીમાં સેક્સ રેકેટમાં મહિલા સહિત 5 જણા પકડાયા હતા. હજુ ડુમ્મસ રોડ અને VIP તેમજ વેસુ રોડ પર શટલ બંધ કરી સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. શહેરના કેટલાક પોસ્ટ વિસ્તારોમાં સ્પામાં વેશ્યાવૃત્તિ સાથે નશીલા પદાર્થો પણ મળી રહ્યાની ચર્ચાઓ છે. ખરેખર પોલીસે આ બાબતે સરપ્રાઇઝ ચેકિંગ કરવાની ખાસ જરૂર છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.